નમસ્કાર દર્શક મિત્રો, અબ તક સમાચારોમાં આપ સૌનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જાહેર સભા, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર. ઇમરાન પર મોદીને જીતવાની આશામાં. સત્તાના લેખાજોખામાં એનડીએ કે યુપીએ વધુ સમર્થ. તરછોડાયેલી મહિલાઓને પોતાના અધિકાર માટે પૂર્ણ સ્વતંત્રતા. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત લોકસભાની 26 બેઠકો માટે આગામી 23 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું રણસિંગું ફૂંકી દીધું છે. ત્યારે જૂનાગઢમાં વડાપ્રધાને જંગી ચૂંટણી સભા સંબોધી હતી, જેમાં તેઓએ વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. હારના ડરથી ભયભીત થયેલા વિપક્ષે રચાયેલા ગઠબંધન પર પણ મોદીએ આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ ગરીબ બચ્ચોં કે મુંહ સે નિવાલા છીન કરકે, ઉનકો મિલને વાલે આહાર કો છીન કરકે, અપરે નેતાઓ કા પેટ ભર રહી હૈ. કોંગ્રેસ ઘર મહિલાએ બહેને સુને, કોંગ્રેસ ગર્ભવતી મહિલાઓ કે લીએ ભેજે ગયે પૈસે કો લૂટ રહી હૈ. બીતે 3-4 દિન સે આપ મીડિયા મેં દેખ રહે હૈ કે કૈસે કોંગ્રેસીઓ કે પાસ બોરા ભર ભર કે નોટો કી ગડ્ડિયાં મિલ રહી હૈ. પૈસા કહાં સે કહાં જા રહા થા, કિસકે ઘર સે નિકલા, કહાં પહોંચા, સબ મીડિયા મેં છન છન કરકે સબર આ રહા હૈ. દરેક દેશનું અસ્તિત્વ તેની રાજકીય, સામાજિક અને આર્થિક સ્થિરતાના પાયા પર ટકેલું હોય છે. આમાંના એક પણ પાયામાં લૂણો લાગે તો સમગ્ર દેશના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ ઊભો થઈ જાય છે. આવો જ અસ્તિત્વનો પ્રશ્ન પાકિસ્તાનમાં ઊભો થયો છે. ઇમરાન ખાને રાજકીય જીત દ્વારા પાકિસ્તાનમાં સત્તા તો મેળવી છે, પરંતુ સામાજિક અને આર્થિક મુદ્દાઓ પર તેઓએ યોગ્ય રીતે કામગીરી કરવામાં નિષ્ફળ જતા પાકિસ્તાન હાલમાં ભૂખમરાની સ્થિતિમાં મુકાઈ જવા પામ્યું છે. જેથી પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સુધરે તે માટે ભારત સહિતના પાડોશી દેશો સાથે સુમેળભર્યા સંબંધો બંધાય તેવી અપેક્ષા ઇમરાન ખાન રાખી રહ્યા છે, જેથી ઇમરાન ખાન મોદીની જીતવાની આશામાં બેઠા છે. આશરે 90 કરોડ ભારતીયો આવતીકાલ એટલે કે 11 એપ્રિલથી લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કા માટે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે તે પૂર્વે એનડીએ કે યુપીએની સત્તામાં ક્યાં અને કેટલા લેખાજોખા છે તે એક અહેવાલમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર એનડીએ યુપીએ કરતાં વધુ મજબૂત હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે વાત કરવામાં આવે તો એનડીએ 2014-2019માં જ્યારે મનમોહનસિંહની યુપીએ સરકારની બીજી ટર્મ કે જે 2009-2014 સુધી રહી હતી, તેમાં ક્યાં અને કેટલા કામો કરવામાં આવ્યા અને દેશની આર્થિક સ્થિતિ ઉપર તેની શું અસર પડી છે તે સામે આવી રહ્યું છે. દેશમાં મહિલા સશક્તિકરણ અને ખાસ કરીને મહિલાઓને ઘરેલુ હિંસામાંથી મુક્ત અપાવવા માટે ચાલી રહેલા તબક્કાવાર પ્રયાસોમાં સુપ્રીમ કોર્ટે સાસરેથી તરછોડાયેલી મહિલાઓ જ્યાં આશ્રિત થઈ રહેતી હોય છે તે ગામથી કેસ કરી શકે છે તે માટેના દરવાજા ખોલી દીધા છે. સાસરિયામાંથી તરછોડાયેલી રૂપલા દેવીએ સાસરિયા વિરુદ્ધ પોતાના પિયરના ગામેથી કેસ કરવા અંગે કરેલી અરજી અલાહાબાદ હાઈકોર્ટે ફગાવી દીધા બાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જી, ખાસ વાત કરવામાં આવે તો દેશમાં સશસ્ત્રીકરણ અંગે તથા ઘરેલું હિંસાથી મહિલાઓને બચાવવા માટે તબક્કાવાર જે પ્રયાસો થાય છે તેમાં સુપ્રીમ કોર્ટે વધુ એક દરવાજો ખોલી નાખ્યો છે. જી, વાત કરવામાં આવે તો ઘરેલું હિંસાથી પીડાતી મહિલાઓ પોતાના સાસરે પોતાના પિયર જ્યાં આશ્રિત થઈ હોય ત્યાં બાજુથી કેસ લડી શકે છે તેવો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. જી, વધુ વિગતમાં વાત કરવામાં આવે તો રૂપલ દેવી જેની અરજી અલ્હાબાદ કોર્ટે ફગાવી દીધી હતી એવું કહીને કે જ્યાં બાજુ આશ્રિત હોય ત્યાં બાજુથી કેસ ન કરી શકે એ અરજીને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે તથા ચુકાદો આપ્યો છે કે જ્યાં મહિલા ઘરેલુ હિંસાથી પીડાતી મહિલા પોતાનો આશ્રય લઈ રહી છે ત્યાંથી કેસ એ લડી શકે છે.
જી પાકિસ્તાન સરકારે ભારત સાથે વણસેલા સંબંધો સુધારવા ત્યાંની જેલમાં કેદ ભારતીય નાગરિકોને તબક્કાવાર છોડવાની તાજેતરમાં જાહેરાત કરી હતી, જેના પ્રથમ તબક્કામાં 100 નાગરિકોને વાઘા બોર્ડરથી ભારત સરકારને સોંપવામાં આવ્યા હતા. આ છોડાયેલા નાગરિકોમાં દીવના 12 માછીમારો હોય અને માછીમાર સમાજની બહેનોએ ભાજપના આગેવાનોની મુલાકાત લઈને તેમના પરિવારજનોને છોડાવવા પ્રવાસો કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આજે જ્યારે ચૂંટણી છે ત્યારે આજે જે તમે તકલીફ લઈને આવ્યા છે એ વારંવાર આપણે જોયું છે કે આપણા દીવ વિસ્તારથી આપણા માછીમાર ભાઈઓ જે આપણા પરિવારના વ્યક્તિ જે છે એ પાકિસ્તાન વાળાને પકડી લઈ જાય છે અને આપણે જેલમાંથી એને છોડાવવાનું બધી જ પ્રક્રિયા આપણે કરીએ છીએ. દર વર્ષે એ રીતે છૂટતા પણ છે. લાલુભાઈ પટેલે એમાં ખૂબ મહેનત કરી. ભારતીય જનતા પાર્ટીની સરકાર તમે જોયું હશે કે નરેન્દ્રભાઈ મોદી જ્યાંથી બન્યા પછી પાકિસ્તાનમાં દબાવ કરીને આપણા ઘણા બધા માછીમાર ભાઈઓને પહેલાં કરતાં વધારે આપણે છોડીને બતાવ્યા. આજે બહેનો જ્યારે ચૂંટણી છે ત્યારે તમે જોયું હશે કે આપણા વિસ્તારમાં કેટલા બધા લોકો બીજા એ ને કે વલસાડથી મેંડકના જ્યાં બધા ઊભા થઈ ગયા, નવા નવા બધા ઉમેદવાર આવી ગયા, પાછા કોંગ્રેસ તરફથી પાછો જે વ્યક્તિ બે ટાઈમે ઉભેલો હતો જે હારી ગયો તે ફરીથી પાછા ઉભી રહ્યા. પણ આજે ચૂંટણી છે ત્યારે તમને એટલે યાદ કરવા માગું છું કે જે વ્યક્તિ આપણું સુખ દુઃખમાં ભાગ લીધો હોય, જે વ્યક્તિએ હર હંમેશા આપણે જ્યારે ફોન કરે ત્યારે મળી જતો હોય, જે વ્યક્તિને આપણી જરૂર હોય ને આપણે એને બોલાવીએ તો આવી જાય એવા વ્યક્તિને આપણે છૂટીને લાવવાની જરૂર છે. આજે તમે જુઓ કે દીવ અને દમણમાં જે વિકાસ છેલ્લા કેટલા વર્ષોથી નહીં થયો તો એ વિકાસ આપણે જોઈ શકીએ છીએ. હા, એવી રીતે વાત છે કે આ વિકાસના લીધે ઘણા બધા લોકોને તકલીફ પણ ભોગવવી પડી. સાઉથવાડીમાં આપણા ઘણા બધા આપણા ખેડૂત ભાઈ બહેનોની જગા ગઈ એની સહાનુભૂતિ પણ છે. લાલુભાઈ પટેલ આ બાબતે દુઃખી હતા, પાર્ટી પણ આજે દુઃખી છે. ગોપાલભાઈ કંડેલ આપણા પ્રમુખ છે, બધી રીતે અમે પણ પૂરી કોશિશ કરી કે ભાઈ આપણા ખેડૂત ભાઈઓને ફરીથી આ જગા મળી જાય. જૂનાગઢના ભેસાણ માર્કેટિંગ યાર્ડની પાટીદાર ટ્રેડિંગ નામની પેઢીએ તાજેતરમાં 49 લાખનું ફુલેકું ફેરવ્યું હતું. આ ફુલેકામાં યાર્ડના પેઢી ધરાવતા અનેક વેપારીઓના પૈસા ફસાયા હોવાથી પૈસાની તીવ્ર અછતના કારણે એક માસથી હરાજીનો બહિષ્કાર કરાયો છે. ત્યારે હરાજી બંધ હોવાના કારણે ખેડૂતો ભોગ બની રહ્યા છે. ઉનાળાના પ્રારંભે જ પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે સૌરાષ્ટ્રભરમાં પાણીના પ્રશ્નો ઊભા થયા છે. ત્યારે મોરબી શહેરમાં નગરપાલિકા દ્વારા પાણી વિતરણ પર કાપ મૂકીને એકાંતરા પાણી આપવામાં આવતા મહિલાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ભારે ગરમીમાં એકાંતરા પાણી વિતરણથી મહિલાઓની મુશ્કેલીમાં વધારો થયો હતો, જે સામે પૂરતો પાણીનો જથ્થો ન હોવાથી પાણી કાપ લાદવાની ફરજ પડી હોવાનું નગરપાલિકા તંત્રએ ખુલાસો કર્યો છે. મોરબી સિટીમાં આમ તો આપણે જોવા જઈએ તો રોજનું 45 MLDની ખપત છે. અત્યારે આપણને 45 MLD ટોટલ જરૂરિયાતની સામે 32 થી 35 MLD રોજનું પાણી મળે છે, જેમાંથી આપણને 8 થી 12 MLD જેવું GWIL નર્મદાની લાઇનમાંથી મળે છે અને 28 થી 30 MLD જેવું આપણે મચ્છુ બે રિવરમાંથી ઉપાડીએ છીએ. 6 એડવર્ક્સમાં જૂની લાઇનની જૂની સિસ્ટમને હિસાબે અત્યારે આપણે પાણી એપ્રિલના એન્ડ સુધી ચાલે એટલું હતું, જેને આપણે એકાત્રામાં અત્યારે મૂકતા મે સુધી આપણે ખેંચી શકીશું. અંદાજે બાષ્પીભવન અત્યારે રેટ વધી જતા આપણે 15 થી 20 મે સુધી આપણે આપી શકીશું પાણી. અત્યારે નર્મદાનું પાણી આપણને ઘણા વર્ષોથી 6 થી 11 MLD જ મળે છે. આપણે 10 MLD પાસ થયેલું છે, 20 MLD મારી જાણમાં નથી ક્યારે મળતું હોય એવું. રાજકોટથી બસમાં ભુજ જતા આંગણિયા પેઢીનો કર્મચારી માળિયા નજીક હોટલમાં ચા પીવા ઉતર્યો હતો. દરમિયાન બસમાં રહેલા બે ગઠિયાઓએ તેના 25 લાખના દાગીના ભરેલો થેલો ઉઠાવી કારમાં બેસી નાસી ગયા હતા. આ ચકચારી લાખોની ચોરી મામલે SCB અને માળિયા પોલીસે સઘન તપાસ ચલાવી હતી અને ચોરીમાં સંડોવાયેલા 3 ઇસમોને ઝડપી લઈને લાખોનો મુદ્દાબાલ અને કાર કબજે લીધી છે. અને આંગણિયા પેઢીની ચોરીનો આજે થોડોક બનાવ જે સેન્સિટિવ હતો એ અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચની ટીમ, માળિયા પોલીસ સ્ટેશનના PSIની ટીમ, ડીસ્ટાફની ટીમ, અલગ અલગ ટીમો બનાવીને CCTV ફૂટેજ રાજકોટ જ્યાંથી બસ ઉપડી હતી ત્યારથી, એની પહેલાં જે ઓફિસેથી જ્યારે પાર્સલ લઈને વ્યક્તિ નીકળેલો હતો એમનો કર્મચારી, ત્યારથી તમામ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા અને ભૂત સુધી ટોટલી આખો રૂટ જોવામાં આવ્યો હતો. અને એના અનુસંધાને જે પાકી માહિતી મળી હતી એ અનુસંધાને 3 આરોપી અટક કરવામાં આવી છે. ટોટલ 5 આરોપી આની અંદર સંડોવાયેલા છે. અન્ય 2 આરોપી મદારસિંહ ધુળાજી ઝાલા અને અરવિંદ અદુજી ઠાકોર એને પકડવાના બાકી છે. આમાં જે મુખ્ય જે કહી શકાય તો જે એચ પ્રવીણકુમાર આંગડિયા પેઢી છે એનો એક ભૂતપૂર્વ કર્મચારી છે. એણે પોતે જ આ મદારસિંહ ધુળાજી ઝાલા જે આ ટોટલી જે આ જે આખો બનાવ બન્યો છે એનો મેઇન સૂત્રધાર છે એને બાતમી આપી હતી. આંગણિયા પેઢીના જે કર્મચારીએ એ કર્મચારીએ મદારસિંહને આ પ્રકારની બાતમી આપી હતી. રાજકોટથી ભુજ જતી બસમાં આ વ્યક્તિ છે. આ વ્યક્તિ દર વખતે પૈસા લઈને જતો હોય છે, આ તારીખોમાં જતો હોય છે અને જ્યારે પૈસા લઈને જાય છે ત્યારે હોટલ
આ હોટલ પાસે જ બસ ઊભી રહેશે તો તમે અહીંયાથી ચોરી કરી શકો છો. અને આ જે વ્યક્તિ છે મદારસિંહ ધુળાજી ઝાલા, જે મુખ્ય સૂત્રધાર છે, એણે જયંતિ બાબુભાઈ રાવળને ઇન્ફોર્મેશન આપી હતી અને એના આધારે આ લોકોએ આખી 5 જણની ગેંગ બનાવી હતી, આખી ટીમ બનાવી હતી અને એક કાર હાયર કરીને કાર દ્વારા એસટી બસ સ્ટેશન રાજકોટથી જ કારનો પીછો કર્યો અને માધવ હોટલ વિસામો જ્યારે આ માધવ હોટલ પર જ્યારે એસટી બસ બ્રેક પડ્યો ત્યારે એસટી બસમાંથી આ પૈસાની અને દાગીનાની ચોરી કરી હતી. પાસેથી ટોટલ જે ગયેલા જે સોના ચાંદીના દાગીના અને પૈસા છે એવા ટોટલ 12,30,000 રૂપિયા કબજે કરી લીધેલા છે. એ ઉપરાંત એમની પાસેથી જે કાર સેવરેટેડ ઓપ્ટ્રા વ્હાઇટ કલરની જે ગાડી એમણે યુઝ કરી હતી ગુનાને અંજામ આપવા માટે એ ગાડી પણ આપણે કબજે કરેલી છે. અને આ જે 5 આરોપી છે એમાંથી જે જયંતિ બાબુ રાવળદેવ એ અગાઉ જે અમદાવાદ બગોદરા હાઈવે પર જે આંગણીયા પેઢીની 22 કરોડ રૂપિયાની જે લૂંટ થઈ હતી એમાં મુખ્ય સૂત્રધાર હતો, મુખ્ય આરોપી હતો અને એમાં સંડોવાયેલ છે. સેલવાસ વહીવટી તંત્ર દ્વારા ભૂકંપ જેવી વિપત્તિની પળોમાં વિવિધ તંત્રોને સતર્ક કરતા ચકસવા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ સ્કૂલમાં યોજાયેલા આ મોકડ્રિલમાં એનડીઆરએફ, પોલીસ, સીએસએફ અને એનસીસી, ફાયર બ્રિગેડ 108 વગેરે સરકારી તંત્રના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા. मॉक एक्सचेंज के आइटम्स का उद्देश्य ये होता है कि हम कम्युनिटी को और जो कम्युनिटी का मुख्य पार्ट स्कूल है जहाँ के बच्चे अध्ययन करते हैं उसको हम अवेयर कर रहे हैं अर्थक्वेक के प्रति, क्योंकि जनरली अर्थक्वेक होता है तो हाई रेंज बिल्डिंग को लगती है उस बिल्डिंग उस समय वहाँ बच्चों को निकाला अंदर बच्चों बाहर कैसे पैनिक ना हो उसके ट्रेनिंग दिया जाता है. मॉक एक्साइज में अदर स्टेक होल्डर जो होते हैं जैसे मुझे कि एम्बुलेंस सर्विसेज है, पुलिस होते हैं, फायर होते हैं, सबकी ज्वाइंट टीम बनाई जाती है कि आप एक साथ एक टीम के रूप में उसमें रिस्पॉन्ड करें. आती है उससे पहले यहाँ के जो लोकल डिपार्टमेंट है उनका अलग अलग जिम्मेदारी रहता है. जब भी ऐसा कोई डिजास्टर होता है जैसे फॉरेस्ट डिपार्टमेंट है, पुलिस है, फायर है, उन लोग को एनडीआरएफ आने से पहले का जो काम है जैसे कि बच्चों को सेफली निकालना है और ज़्यादा से ज़्यादा लोगों को सुरक्षा जगह पर रखें क्योंकि एनडीआरएफ को इतना जल्दी आ नहीं सकता, उससे पहले पूरा मैनेजमेंट यहाँ का जो लोकल बॉडी है उनको मैनेजमेंट में करना पड़ता है. इस तरह से फॉरेस्ट डिपार्टमेंट भी उसमें एक हिस्सा है, कहीं भी अगर डिजास्टर में कभी पेड़ गिरते हैं तो वो सब फैलिंग का काम करते हैं और नहीं भी गिरते हैं तो जैसे अभी बच्चों को निकालना है, लाइन से निकालना है, तो हम हमारे टीम में उसमें डिवाइड नहीं आते, नोडल ऑफिसर में डिवाइड कर लेते हैं कि भाई अभी बच्चों को सेफली बाहर निकालना है, उसको लाइन से निकालना है, उसको सेफली जगह पर रखना है. सब कोऑर्डिनेशन अलग अलग डिपार्टमेंट का कोऑर्डिनेशन जो है एनडीआरएफ की टीम के आने से पहले जो हमें करना है उसमें सबको बुला रहा है. सर कौन कौन टीम रही यहाँ सिलवासा में? फॉरेस्ट की टीम थी, फायर की टीम थी, पुलिस की टीम, मोबाइल थी, सीआईएसएफ की टीम थी, उसके बाद एनडीआरएफ की जो टीम थी उन्होंने मेन काम किया है. उससे पहले हम लोग ने सुरेंद्रनगर નાલ અધેલી પાસે 7-સ્ટાર સ્વિમિંગ પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સ્વિમિંગ પુલ ઝાલાવાડના પંથકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ 7-સ્ટાર સ્વિમિંગ પુલ સુરેન્દ્રનગરથી ફક્ત 10 કિલોમીટરના અંતર પર આવેલું છે. જે કઈ હોય તમે કંપનીના? હું શક્તિસિંહ ઝાલા અને વોટર પાર્ક કરવાનો મારો આશય એ છે કે ભાઈ સુરેન્દ્રનગરની જનતાને મનોરંજન પૂરું પાડવું અને બધા સહયોગ આપે અને બીજા ટ્રસ્ટો છે જે અંધવિદ્યાલય છે જે આશય છે બધું એમને બધાને આપણે એક સમય એવો રાખશું મહિનામાં કે ભાઈ એમને આનો લાભ મળે અને વ્યાજબી સેવા અને એ રીતે પૂરું કરી શકીએ અને સૌ કોઈ ગામના આપણને સહકાર આપે. બગસરામાં આગામી લોકસભા ચૂંટણીઓ પૂર્વે કાયદો વ્યવસ્થાની જાળવણી કાજે જિલ્લા પોલીસ વડા નિલિપ્ત રાયની સૂચનાથી બગસરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ, એવી સર્વૈયા તથા પોલીસ સ્ટાફ, એસઆરપી જવાનો સાથે રાખીને બગસરાના મુખ્ય માર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગ કરી કાયદા અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. શ્રી મહાવીર સેવા ટ્રસ્ટ તથા શ્રી મનહર પ્લોટ જૈન સંઘ દ્વારા જૈન સમાજમાં 4 ફિરકાઓના મહિલા મંડળની બહેનો માટે સ્તવન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાગ લેનાર દરેક મંડળને રોકડ પુરસ્કાર, ગિફ્ટ તેમજ વિજેતા મંડળોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવશે. આ અંગેની વધુ વિગતો આપવા માટે મહાવીર સ્વામી સમિતિના સભ્યો અબ તક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. તીર્થંકર ભગવાન શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણકનો દિવ્ય અને ભવ્ય અવસર આગામી 17 એપ્રિલના બુધવારના આવી રહ્યો છે. જૈન સમાજમાં અનેરો થનગનાટ છે, વિવિધ આયોજનો કાર્યક્રમો તો છે જ, પણ આજે છેલ્લા 25 વર્ષ થયા જે રાજકોટના 4 ફિરકાઓના મહિલા મંડળના બહેનો દ્વારા જે સ્તવન સ્પર્ધા કરવામાં આવે છે, જેની અંદર આ બહેનો પણ ખૂબ ઉમંગ અને હોંશથી આ સ્તવન સ્પર્ધાની અંદરમાં
ભાગ લઈ રહ્યા છે. આગામી 17 શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન સંઘ સીએમ પૌષદ શાળા ખાતે બપોરના 2:30 કલાકે બહેનોની સ્તવન સ્પર્ધા રાખવામાં આવેલ છે. સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. જબ બેટી સસુરાલ જાતી હૈ તો એક ચિંતા સતાતી હૈ, વો સબકો અપના લે ઓર સબ ઉસકો અપના લે. બેટી કેસી હો? બેટી બહોત અચ્છી હું મમ્મા. બેટી સસુરાલ મેં સબ આપકા આશીર્વાદ હૈ ઓર રાજાણી કા સાથ હૈ. રાજાણી મેં સાલા જીવન ભર કા અતૂટ બંધન. મેડમ જી, મુજે ચાય દેના. અરે મેડમ જી કો રાજાણી કી ચાય દો. હા લાયા. લીજે મેડમ જી. ભૈયા મસાલે અગરબત્તી ઓર માચિસ ભી રાજાણી કે હી લેકે આના. લાયા મેડમ. અંકલ માઉથ ફ્રેશનર ભી દેના. હા. અરે બેટા वो भी राजाणी का ही लेके आना. जी ये लो भैया. डिटर्जेंट पाउडर और साबुन भी लाना प्लीज. ये लो डिटर्जेंट पाउडर, नाने का साबुन, कपड़े धोने का साबुन और डिश वॉश बार भी. अब राजाणी रखेगा पूरी फैमिली की जरूरतों का ख्याल. तभी तो कई सालों से हमारी जैसी फैमिली राजाणी पर भरोसा करती है. हाँ मम्मी जी, भरोसा ही बड़ी चीज है. राजाणी चाय हर पल ताजगी है तैयार. राजाणी अगरबत्ती महक उठे सारा संसार. राजाणी माचिस रोशन कर दे सारा जहां. राजाणी माउथ फ्रेशनर रिफ्रेश हो जाओ. राजाणी मसाला स्वाद मजेदार, सेहत का ख्याल. राजाणी डिटर्जेंट पाउडर और राजाणी डिटर्जेंट बार. राजाणी नहाने का साबुन, राजाणी डिश वॉश बार. राजाणी ग्रुप, जीवन भर का अतूट बंधन. विराम बाद आप सबनु स्वागत छे. हवे जोए आगना समाचार. નવસારી હાઈવે પર ઉભેલા ટેમ્પો ટ્રેક્સને પૂર ઝડપે આવતા ટ્રકે ટક્કર મારતા ગમખવાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 7 મહિલાઓના મૃત્યુ થયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘર બેઠા પગભર બનવા ઈચ્છતી મહિલાઓ માટે રસોઈ સ્ટુડિયો દ્વારા સૌપ્રથમ વખત 16 એપ્રિલના રોજ રાજકોટની પંચવટી હોટલ ખાતે માત્ર બહેનો માટે ઘર કા ખાના અંતર્ગત ક્વિક કુકિંગ બાય કુકિંગ એક્સપર્ટ શીર્ષક હેઠળ કુકિંગ કોમ્પિટિશન તેમજ વર્કશોપ અને હાઉસિંગ ગેમ્સનું અનેરું આયોજન કરવામાં આવ્યું છે, જેની વિશેષ માહિતી આપવા કુકિંગ નિષ્ણાંત લતાબેન તન્ના તથા શેફ અમિત ગણાત્રાએ અબ તક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. નમસ્તે, હું શેફ અમી ગણાત્રા. રાજકોટ તમારા માટે અમે એક સુંદર કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરેલ છે, જેમાં ઘણી બધી વસ્તુઓ છે, જેવી કે હાઉસિંગ ગેમ રમાડવાના છીએ. કોમ્પિટિશનમાં તમારે સરસ ડ્રાય નાસ્તો ઘરેથી બનાવીને લઈ આવવાનો છે, તથા આની સાથે અમે ક્વિક તમને રેસિપીઝ શીખવાડવાના છીએ. ક્વિકની સાથે સાથે વેસ્ટમાંથી વેસ્ટ, કે ઘરે કોઈ ગેસ્ટ આવે છે તો જલ્દી કઈ રેસીપી તમે બનાવી અને સર્વ કરી શકો, અને દરેક મહેમાનો જે આવે છે એનું તમે દિલ જીતી શકો. તો એવી આ સરસ સ્પર્ધામાં હું અને મારી સાથે છે લતાબેન, અમે બંને રાજકોટ માટે એક જોરદાર કોમ્પિટિશન સાથે ગિફ્ટનો પણ વરસાદ કરી રહ્યા છીએ, અને લકી ડ્રો છે. તો
તમને બધાને એક ભાવભર્યું આમંત્રણ પણ હું આપું છું, અને લતાબેનને પણ કહું છું એ પણ રાજકોટની આપણી જાહેર જનતાને આમંત્રણ આપે. માય નેમ લતાબેન તન્ના, સિનિયર મોસ્ટ કુકિંગ એક્સપર્ટ. કુકિંગ એક્સપર્ટ તરીકે રાજકોટની અંદર ડેમોન્સ્ટ્રેશન, સેમિનાર, જજીસ તરીકે ખૂબ ખૂબ સેવાઓ આપ્યા બાદ મારા ફ્રેન્ડ અભિબેન સાથે મળી અને રાજકોટને કંઈક નવું આપવું એ રીતે આ સ્પર્ધાનું અને ઇવેન્ટનું આયોજન કરેલું છે. આ ઇવેન્ટની અંદર મેક્સિમમ બહેનો ભાગ લે એવી અમારી ઈચ્છા છે, કારણ કે એની અંદર અમે કુકિંગની અંદર એવી વસ્તુઓ શીખવાડવાના છે કે જે મોસ્ટલી તમારા ઘરમાં હોય, અચાનક મહેમાનો આવે ત્યારે તમે મૂંઝાયા વગર સ્વીટ છે, ફરસાણ છે, નાસ્તો છે, અથવા તો સૌથી મૂંઝવતો પ્રશ્ન બહેનોને એ છે કે બાળકોના ટિફિન બોક્સની અંદર આપણે કઈ જાતનો વિટામિન્સથી ભરપૂર અને ખૂબ સારો અને બાળકો જેમ ચાહે છે ફાસ્ટફૂડને એ રીતે નવા સ્વરૂપે રજૂ કરી શકે એવા નાસ્તાનો પણ અમે દેખાડવાનો પ્રોગ્રામ રાખેલ છે. અને આ બંધાની અંદર જેમ બને એમ બહેનો ખૂબ ભાગ લે એવી અમારી આંતરિક ઈચ્છા છે, અને ખૂબ સરસ જ અમે આયોજન કરેલું છે અને એમાં તમારા બધાના સાથ સહકારથી અમે ખૂબ આગળ વધીશું એ છે. ભારતની દાયકાઓ જૂની અને મસાલાના ક્ષેત્રે ખૂબ જ પ્રખ્યાત એમડીએચ બ્રાન્ડના ચેરમેન તેમજ ભારતના જાણીતા ઉદ્યોગપતિ અને ભારત સરકારના અતિ પ્રતિષ્ઠિત પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત ધર્મપાલ ગુલાટી રાજકોટની ટૂંકી મુલાકાતે આવ્યા હતા, તેમજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે સૌરાષ્ટ્રના મીડિયા જગતનું વૈચારિક આજ્ઞા પ્રદાન કર્યું હતું. આજ એમડીએચ કે ચેરમેન ઓર આર સમાજ કે નેતા મહાશય ધર્મપાલ ગુલાટીજી મહર્ષિ દયાનંદ કી જન્મસ્થલી ટંકારા કે દર્શન કે લીએ પહેલી બાર અપને જીવન મેં આયે, જિનકા જીવન મહર્ષિ દયાનંદ કે કાર્યો સે પ્રેરણા સ્ત્રોત રહા હૈ, મહર્ષિ દયાનંદ કે જીવન કે પ્રેરણા સ્ત્રોત હૈ, તો ઇસીલીએ આજ ઉનકા ટંકારા જાને કે લીએ રાજકોટ મેં આગમન હુઆ હૈ. મહાશય જી કહે રહે હૈ જીતના રાજકોટ કી જનતા સે આજ યહાં પર પ્યાર મિલા હૈ ઉસસે મુજે પૂરા અહેસાસ હો રહા હૈ કે આજ મેરી 5 સાલ ઉમર ઓર બઢ ગઈ હૈ યહાં પર આકર કે, તો મુજે બડી પ્રસન્નતા યહાં પર આને પર જો ઉનકો લોગો કા રાજકોટ કે લોગો કા ગુજરાત કે લોગો કા પ્યાર આજ મુજે મિલા હૈ. શુદ્ધતા બરકરાર રખના ઓર દેશ કા નામ સારી દુનિયા મેં મસાલો કે નામ માધ્યમ સે રોશન કરતે રહેના હી એમડીએચ કંપની કા મુખ્ય રૂપ સે ધ્યેય હૈ. ઓર ઉસમેં એમડીએચ કા 100 સાલ પૂરા હો રહા હૈ, 1919 મેં સ્થાપિત હુઈ થી ઓર 2019 મેં 100 સાલ પૂરા હો રહા હૈ, તો ઇસકો ઓર આગે બઢાના ઓર જ્યાદા લોગો કી સેવા કરના એમડીએચ કંપની કા દાયિત્વ હૈ, ઉસકો નિભા રહી હૈ કંપની. રાજુલા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ત્રિદિવસીય વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ દિવસે બીએપીએસ ના જનમંગલ સવારી દ્વારા જીવન જીવવાની કળા વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. પાલિતાણા તાલુકાના નોંધણવદર ગામે રહેતા શ્યામજીભાઈ ગોહિલનું મકાન માથાભારે શખ્સો દ્વારા પાડી દેવામાં આવ્યું હતું, ત્યારે પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા તંત્રએ આખાડા કાન કર્યા છે, જેના પગલે ગરીબ પરિવારને ન્યાય મળે તે માટે માંગણી ઉઠવા પામી હતી, જેથી પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. માવજીભાઈ સરવૈયા, પ્રદેશ મંત્રી, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, ગુજરાત રાજ્ય. આજે નોંધણવદર ગામે દલિત સમાજની 15 વર્ષથી જે દાદા રહેતા હતા એનું મકાન ભૂમાફીઓએ જે પડાવી નાખ્યું એના અનુસંધાને દાદા રવિવારે ફરિયાદ કરવા આવ્યા હતા, દાદાની ફરિયાદ ન લીધી. જે ફરિયાદ ન લીધી તો દલિત સમાજના બધા લોકો એક થઈ અને આજે એફઆઈઆર કરાવી છે. સરપંચથી માંડી બધા લોકો એમની સામેલ છે આમાં. આવા લોકોને જે લોકો ગેરકાયદેસર મકાન પાડી દીધું છે એ લોકોએ, 15 વર્ષથી રાજ્ય સરકારનો પરિપત્ર છે, માની લો ગેરકાયદેસર રહેતા હોય તો 15 વર્ષથી એ મકાનમાં રહેતા હોય તો ગેરકાયદેસર કાયદેસર કરવું પડે એ લોકોએ, પરંતુ ગ્રામ પાડવાનો અધિકાર ગ્રામ પંચાયતનો છે. પંચાયત નોટિસ આપે, ટીડીઓ નોટિસ આપે, પણ જે લોકો ગામમાં માથાભારે લોકો એને પાડવાનો અધિકાર કોઈ છે નહીં. રાજ્ય સરકારની અંદર અમે પણ રજૂઆત કરી છે, ધારાસભ્યોને કીધું છે, ડીએસપી સાથે વાત કરી છે, ડીઆઈજી સાહેબને પણ રજૂઆત કરશું કે હવે પછી આવો બનાવ ન બને, દલિત સમાજના લોકોને પોલીસ રક્ષણ મળે અને ફરિયાદ મોડી લીધી છે તો અધિકારી સામે પગલાં ભરવામાં આવે અને ગેરકાયદેસર જે લોકો મકાન પાડે છે એવા લોકોને તાત્કાલિક જેલમાં પૂરવામાં આવે. જે અધિકાર ટીડીઓનો છે, મામલતદારનો છે, જે સરપંચ સહિતના લોકો જો સહકાર આપે આવા લોકોને છોડવામાં નહીં આવે અને હર હંમેશ દલિત સમાજની સાથે છે. ગારેધર તાલુકાના માનગઢ અને પરવડી વચ્ચેના રોડ ઉપર ઘણા સમયથી કામ કરવામાં ન આવતા રોડની હાલત ખૂબ જ ગંભીર બની છે. આ અંગે તંત્ર દ્વારા કોઈ જાતના પગલાં ન લેવામાં આવતા જલ્દીથી જલ્દી આ રોડ બનાવવા આપવાની લોક માંગણી ઉઠવા પામી છે.
મોરબીના જગવિખ્યાત સિરામિક ઉદ્યોગમાં વપરાતા કોલગેસ ફાયર પર તાજેતરમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ્સ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી ગુજરાત ગેસ કંપની દ્વારા પૂરા પાડવામાં આવતા ગેસ પર જ સિરામિક ઉદ્યોગ ચાલી રહ્યો છે. પરંતુ તેમાં પણ પ્રેશર ડ્રોપની સમસ્યા સર્જાય છે, જેથી ચાલુ ફેક્ટરીઓ પર પણ બંધ થઈ જવા પામી હોય ત્યારે ઉદ્યોગતરોને ભારે નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે. અમારે અત્યારે પ્રેશરનો મોટો પ્રોબ્લેમ છે અને અમને કોઈ સંતોષકારક જવાબ અહીંથી મળ્યો નથી. એ લોકો એમ કહે છે કે તમે ત્યાં ગાંધીનગર જાઓ, અમારી પાસે કોઈ પાવર નથી. અત્યારે પીપળી જેતપર રોડ ઉપર જ પ્રોબ્લેમ છે 40-50 ફેક્ટરીમાં, અને હજી બીજા કનેક્શન હજી દેવાના લોકોને બાકી છે 16 તારીખથી, એટલે આ લોકો કોઈ સપ્લાય પૂરી કરી શકે એમ જ નથી. અમારે જ કે અમને પ્રેશરથી ગેસ મળવો જોઈએ. લોકોએ કીધું હતું અમે પૂરો ગેસ આપશું ને અમારી પાસે છે ગેસ, અત્યારે 3-4 મહિના માંગે છે. કચ્છના અંજારમાં ભીમાસર ગામે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જાણીતા કથાકાર જિગ્નેશ દાદાના વ્યાસ્તાચને યોજાયેલી આ સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવને ધામધૂમપૂર્વકથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બહોળી સંખ્યામાં શ્રોતાજનો ઉમટી પડ્યા હતા. શહેરના વાંબે આવાસ યોજનામાં સગીરાને બ્લેકમેલ કરી તેની સાથે સગીર વયના શખ્સ સહિત 3 શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ હતી, જેના પગલે પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 2 શખ્સોની ધરપકડ કરીને અન્ય 1 શખ્સની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક સગીર વયની છોકરીએ એક ફરિયાદ આપેલ છે, જેની અંદર એમના 3 નામ જણાવેલ છે. તેઓએ તેને બીવડાવીને તેની સાથે દુષ્કર્મ આચરેલ છે તેવી ફરિયાદ હકીકત આપેલ છે. તેની અંદર ફરિયાદીએ ભોગ બનાર એવું જણાવેલ છે કે જ્યારે સ્કૂલમાં આવતી જતી હોય ત્યારે સાવન નામનો એક વ્યક્તિ છે, છોકરો છે, એની સાથે એ પીછો કરતો હોય, હેરાન કરતો હોય, એ રીતે એ સંબંધ ધીરે ધીરે એને જોડે ફ્રેન્ડશીપ કરેલું અને એના મિત્રના ઘરે બોલાવીને એની સાથે શરીર સંબંધ બાંધીને દુષ્કર્મ આચરેલ છે. દુષ્કર્મ આચર્યા બાદ એને એ રીતે એને બ્લેકમેલિંગ કર્યું કે તમે મારી સાથે તમારો અંગત ફોટોગ્રાફ્સ, પર્સનલ ફોટોગ્રાફ્સ, ફોટો પાડી તમે મને વોટ્સઅપ કરો. એ રીતે છોકરી આ વસ્તુ, શરીર સંબંધની વસ્તુ બધી જગ્યાએ ફેલાઈ જાય એ બીક ન મારે એના પોતાના ફોટોગ્રાફ્સ એને મોકલી આપેલ. તે બાદ એ ફોટોગ્રાફ્સ લીકેજ ના થાય, વાયરલ ના કરો એના માટે એને બીજી વખત એની જોડે સંબંધ બાંધેલું, શરીર સંબંધ બાંધેલું, એ રીતે દુષ્કર્મ આચરેલ છે. આરોપીઓ એની સાથે દુષ્કર્મ આચરેલ છે. તે તમામ આરોપીઓ પૈકી એક આરોપી જે સાવન છે એને ધરપકડ કરવામાં આવેલ છે, અને બીજો આરોપી છે સોહેલ, એ નાસ્તો ફરચો છે, એનો અલગ અલગ ટીમો બનાવીને પકડવાની તજવીજ ચાલુ છે. અને ત્રીજો આરોપી છે એ સગીરભાઈનો છે, એને અત્યારે પૂછપરછ કરીને એનો નિવેદન લઈને કાયદેકીય રીતે આગળની કાર્યવાહી કરવામાં આવે છે. વધારે કડકમાંથી કડક સજા થાય તેના માટે અમે પ્રયત્નો કરીએ છીએ. જ્યોતિબા ફૂલેના 192મા જન્મદિને ઓબીસી એમ્પ્લોય ફેડરેશનની સ્થાપના કરવામાં આવશે, જેમાં ઓબીસી નોકરિયાત, વેપારી, ધંધાર્થી, ખેડૂત, સાગરખેડુ, કલાકાર, શ્રમિક, રોજમદાર, મજૂરના બંધારણીય હકો માટે કાર્ય કરશે, જે વિશે વધુમાં જાણકારી આપવા ગુજરાત એજ્યુકેશન કમિટીના મેમ્બર્સે અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. આઝાદ ભારતમાં શિક્ષણનું સ્તર નબળું થઈ ગયું, પણ ગુલામ ભારતમાં 1848થી 1890 સુધી જે બાબા સાહેબે ગુલામ ભારતને જે શિક્ષણનું જે સ્તર ઊંચું લાવ્યા હતા, એ સ્તર જોતાં અત્યારનું જે શિક્ષણ છે ને એ ટોટલી વેપારીકરણ થઈ ગયું. એટલે આમ પબ્લિક માટે જીવવા માટે છે ને આપઘાત કરવા જેવી પોઝિશન થઈ ગઈ અત્યારે. એટલે પછી કોંગ્રેસ હોય, ભાજપ હોય, એ લોકો એક જ ધરી ઉપર ચાલ્યા રહીએ, એટલે મનુસ્મૃતિ પાછી લાવવા માંગે છે બધે આ દેશના. એટલે આવતીકાલે જ્યોતિબા ફૂલેના સ્ટેચ્યુએ અમે જન્મ જયંતિ ઉજવવા માટે મૂળ નિવાસી સમાજના માણસો ભેગા થવાના અને સમાજમાં આ મેસેજ આપવાના કે શિક્ષણનું સ્તર જેમ બને બધા માટે એક સરખું સમાન શિક્ષણ હોવું જોઈએ. ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલ દ્વારા સ્કિલ ટીચિંગ થીમ અને ભાર વગરના ભણતર આપવાના હેતુથી ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. પ્લે હાઉસથી લઈ 4 ધોરણ સુધી રાજકોટના તમામ બાળકોને ડેમો સ્કૂલમાં પ્રવેશ મળી રહે તે માટે 26 એપ્રિલથી 5 મે સુધી યોજવામાં આવેલ આ સેમિનાર વિશે વધુ માહિતી આપવા માટે ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલના શિક્ષકોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. અમે લોકો અહીંયા ડેમો સ્કિલ સ્કૂલ માટે આવ્યા છીએ. વી આર ફ્રોમ ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલ. વી હેવ ઓર્ગેનાઇઝડ ડેમો સ્કિલ સ્કૂલ, જેમાં કે બધું જ ભણતર છે ને એ રેગ્યુલર રીતે નથી થતું. ઇટ ઇઝ ગોઈંગ વિથ સ્કિલ્સ. અને ધીસ ઇઝ રાજકોટ્સ ફર્સ્ટ સ્કૂલ વિચ ઇઝ ગિવિંગ સ્કૂલિંગ વિથ સ્કિલ્સ. વી હેવ સર્ટિન ગુડ ટાઈઅપ્સ, લાઈક ડાન્સ માટે તો ડ્રીમ વોકર્સ છે, અને ડ્રામેટિક્સ છે તો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, પછી આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્કાય બ્લુ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ,
film making, Pune FTII. This is the basic schooling with skills. Was vacation ma su karvanu. Now playhouse, nursery, LKG and HKG mate 9 to 12 no time che. બધી જ વસ્તુ અમે લોકો ટોપિક વાઇઝ શીખવશું એન્ડ વિથ સ્કિલ્સ. ફર્સ્ટ ઇઝ શ્લોકાસ, 200 ઇંગ્લિશ વર્ડ્સ, માય સેલ્ફ, રાઇમ્સ, સ્ટોરીઝ, નંબર્સ, સીઝન્સ, ડેઝ ઓફ ધ વીક, એવરીથિંગ. આ બધું શું છે? કરિક્યુલમ જ છે બટ વિથ સ્કિલ્સ. પછી આવે છે પ્રાઇમરી. પ્રાઇમરી માટે વી આર ટીચિંગ સ્પેનિશ લેંગ્વેજ ઇન 7 ડેઝ, ધ બેઝિક સ્પેનિશ લેંગ્વેજ, 500 English words with all the grammatical skills, general science, tables 1 to 50, Indian geography and Indian history. Baddi j vastu ma, there are two advantages of our school. Be vastu, no bag school. Bag ane homework nathi. Yes, mental homework jase, not physical homework. Ane biji vastu che ke baadak ne koi pan vastu ni na nathi padva ma hoti. Baddi j vastu o maate it's a યસ એટમોસ્ફિયર સ્કૂલ. જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જાહેર સભા. કોંગ્રેસ પર કરી આક્રમક હાતી ગ્રાન્ટની રકમ છેલ્લા 2 વર્ષથી ઓછી ચૂકવવામાં આવે છે. ઇમરાન પર મોદીની જીતવાની આશા. ગ્રામ પંચાયત તંત્ર કર્મચારીઓના પગાર પણ નિયમિત ચૂકવી શકતી નથી. સત્તાના લેખા જોખામાં એનડીએ કે યુપીએ વધુ સમર્થ. તાલુકા પંચાયત તંત્રને રજૂઆત કરી હોવા છતાં પર પરિણામ શૂન્ય આવ્યું છે. તરછોડેલી મહિલાઓને પોતાના અધિકાર માટે ગ્રામ પંચાયત કચેરીની તાળબંધી કરીને ટીડીઓને આવી સુપુત કરી હતી. ગ્રાન્ટના પૈસા એમને નથી મળતા. ઓક્ટોય ગ્રાન્ટના જો એ મળી જાય તો એ કર્મચારીઓને પગાર ચૂકવી શકે. એમની રજૂઆત મેં ડીડીયુ મેડમ સાથે પહોંચાડી છે. અહીંથી લેખિતમાં પણ ડીડીયુ મેડમને જાણ કરી છે અને ટેલિફોનિક પણ એમને જાણ કરી છે અને મેડમની સૂચના મુજબ એ સરપંચશ્રી અને એમને પણ જાણ કરી શકી છે. બીજા જે એમની રજૂઆતો છે પાણી સંદર્ભની અને ગટર સંદર્ભની કે સફાઈ સંદર્ભની, તે પણ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી સાહેબને જાણ કરેલ છે. ગટરનો સોલ્યુશન અગાઉ પણ જિલ્લા વિકાસ અધિકારી સાહેબે કરી આપ્યો છે. સિક્કાથી ખાસ ચીફ ઓફિસર સાથે ચર્ચા કરી અને એમને ગટર સફાઈ માટેના જે મશીનરી છે તે મંગાવી અને સાફ કરવાની એક વાત થયેલી છે. પાણી બાબતે પણ એમણે એમ કીધું છે કે હું ત્યાં રજૂઆત કરીશ. કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠાને બોલાવીને અત્યારે સૂચના આપવાની વાત છે. એ સમય ઓછો છે તો એને સમય વધારી આપે જેથી પાણીનો જથ્થો વધુ આવે. જો પાણીનો જથ્થો વધુ જોડિયાને મળશે તો જે સામાન્ય રીતે અછતની પરિસ્થિતિમાં જે પ્રશ્ન ઊભા થાય છે, ઢોરોને પીવા માટેના પાણી કે લોકોની સુખાકારી માટેની જરૂરિયાત પાણીની જથ્થો વધુ થાય એના માટે અમે પ્રયત્નો કર્યા છે. અમે અમારે ઉપલી કચેરીએ જાણ કરી છે અને ઉપલી કચેરીએથી માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંબંધિત શ્રીઓને. હવે સાહેબ એવું કહેવાનું થાય છે કે આજરોજ જે સરપંચ દ્વારા તમને ચાવી સુપ્રત કરવામાં આવે તો એના અનુસંધાને હવે તમે કઈ રીતે એમ કે પંચાયતને આગળની કાર્યવાહી કરી શકો એમ? મારા હિસાબે તાલુકા પંચાયતને કે જિલ્લા પંચાયતને ગ્રાન્ટ ફાળવવાના કોઈ અધિકારો નથી. અમે લોકો સરપંચશ્રી કર્મચારીઓની જે લાગણી અને માગણી છે તેને ઉપલી કક્ષાએ પહોંચાડશું. મેડમશ્રી સાથે વાત થતાં એમણે એમ કીધું છે કે મેં અગ્ર સચિવ સાહેબ સાથે પણ વાત કરી લીધી છે. ફરીથી અહીંથી મુદામ માણસ આમની પત્રવ્યવહાર અહીંથી હું મેડમ પાસે રજૂ કરીશ. તેઓ શ્રી ઉપલી કક્ષાએ આની રજૂઆત કરશે. તેના માટે પ્રયત્ન કરશું અને હાલના સંજોગોમાં પરિસ્થિતિ ઊભી થયેલ છે તે સરપંચશ્રી અને કર્મચારીઓને સમજાવટ લઈ કે આટલા 36 મહિનાથી કર્મચારીઓનો પગાર બાકી છે તો એમની ગ્રાન્ટ ઉપલી કક્ષાએથી કેમ જલ્દી રિલીઝ થાય એના માટે અમે પ્રયત્ન કરશું. હવે બીજું એ પૂછવાનું થાય છે કે અત્યારે પંચાયત દ્વારા આવકનો દાખલો કે આ કે તે કાઢી આપવામાં આવતા હોય તો હવે પછી આ તાળો બંધ હોય તો હવે પછી અરજદારોને કેવી તકલીફ પડશે એના માટે નથી. આજે તાળાબંધી કરીને ગયા છે સરપંચશ્રી, પણ એમને સમજાવટ કરી અને સમજાવવામાં આવશે કે આ પ્રશ્ન તાલુકા લેવલનો કે જિલ્લા લેવલનો નથી. એમનો પ્રશ્ન છે, એ રાજ્ય લેવલનો પ્રશ્ન છે. ત્યાંથી જવાબ આવે ત્યાં સુધી એમને કચેરી પણ ખોલાવવા માટે અમે આગ્રહ કરશું અને ગ્રામજનોને કોઈ મુશ્કેલી ન થાય તેના માટે સરપંચશ્રી અને તલાટીશ્રીને ખાસ સૂચના આપવામાં આવશે.
ગ્રામ પંચાયતના સરપંચની નાબેનસોભાઈ વર્મા ગ્રામ પંચાયતને તાળાબંધી કરી ચાવી સુપ્રત કરવા અંગે સવિનય સાથે જણાવવાનું કે ઉપરોક્ત વિષયે જણાવવાનું કે જોડિયા ગ્રામ પંચાયત દ્વારા તારીખ 1/4/2019 રોજ અમોને છેલ્લા 2 વર્ષમાં ઓક્ટ્રોય અવેજીની ત્રિમાસિક ગ્રાન્ટ 8,41,000 ઓછા ચૂકવેલ છે તે મેળવવા માટે સરપંચ શ્રી પંચાયત ગ્રામ પંચાયતને અને ગ્રામ ગાંધીનગરને કરેલ દરખાસ્ત જેની નકલ આપશ્રીને પણ આપેલ છે જેમાં આ રકમ ચૂકવવા 10 દિવસની મુદત આપેલ હતી પરંતુ આજ રોજ 10 દિવસ પૂરા થતાં હજુ સુધી અમોને ગ્રાન્ટની રકમમાં મળેલ નથી 2019 રોજ જોડિયા ગ્રામ પંચાયતના કર્મચારીઓએ કે જેના 38થી વધુ પગાર ચડેલ છે તે પૈકી છેલ્લા 6 માસમાં એક પણ પગાર કરેલ ન હોય એ દિવસ 8માં 2 પગારો ચૂકવવા માગણી કરી છે જો પગાર ન ચૂકવાય તો આંદોલનને કરવા જણાવેલ છે જેથી બાકાત રકમ ન ચૂકવવા આ ગ્રામ પંચાયતનો વહીવટ કોઈ સંજોગોમાં થઈ શકે તેમ નથી તેમજ જોડિયા ગામે ભૂર્ગભ ગટર પીવાનું પાણી લાઇટ સફાઈ જેવા અન્ય સગવડતા પ્રશ્નો હોય જેના માટે અવારનવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ આ પ્રશ્નનો કોઈ ઉપાય નથી સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો વિરામ બાદ ફરી મળીશું જબ બેટી સસુરાલ જાતી હૈ તો એક ચિંતા સતાતી હૈ वो सबको अपना ले और सब उसको अपना ले बेटी कैसी हो बेटी बहुत अच्छी हूँ मम्मा बेटी ससुराल में सब आपका आशीर्वाद है और राजाणी का साथ है राजाणी में साला जीवन भर का अटूट बंधन मैडम जी मुझे चाय देना अरे मैडम जी को राजानी की चाय दो हाँ लाया लीजिए मैडम जी भैया मसाले अगरबत्ती और माचिस भी राजानी के ही लेके आना लाया मैडम अंकल माउथ फ्रेशनर भी देना हाँ अरे बेटा वो भी राजानी का ही लेके आना जी ये लो भैया डिटर्जेंट पाउडर और साबुन भी लाना प्लीज ये लो डिटर्जेंट पाउडर नाने का साबुन कपड़े धोने का साबुन और डिश वॉश बार भी अब राजानी रखेगा पूरी फैमिली की जरूरतों का ख्याल तभी तो कई सालों से हमारी जैसी फैमिली राजानी पर भरोसा करती है हाँ मम्मी जी भरोसा ही बड़ी चीज है राजानी चाय हर पल ताजगी है तैयार राजानी अगरबत्ती महक उठे सारा संसार राजानी माचिस रोशन कर दे सारा जहां राजानी माउथ फ्रेशनर रिफ्रेश हो जाओ राजानी मसाला स्वाद मजेदार सेहत का ख्याल राजानी डिटर्जेंट पाउडर और राजानी डिटर्जेंट बार राजानी नहाने का साबुन राजानी डिश वॉश बार राजानी ग्रुप जीवन भर का अतूट बंधन विराम बाद आप सबनु स्वागत छे हवे जोई आगळना समाचार
ઓખામાં ગોકુળવાડી ખાતે સમસ્ત બારાઈ પરિવારનું સ્નેહ મિલન સમૂહ નૈવેદ્ય અને ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગત શૈક્ષણિક વર્ષમાં ડોક્ટર, સીએ, એન્જિનિયર જેવી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મનસુખભાઈ બારાઈ પરિવાર દ્વારા બારાઈ પરિવારની અભ્યાસ કરતી દીકરીઓને 50% ફી આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. આ તકે દેશના તમામ ખૂણેથી બારાઈ પરિવારજનો ઉમટી પડ્યા હતા. મનસુખભાઈ ભરતમદાસ બારાએ વૈશ્વિક બારાએ કુટુંબના પ્રમુખ ઓખા દર વર્ષની માફક દર ચૈત્ર સુદ બીજના રોજ ઓખા મુકામે ગોકુલવાડી ખાતે અમારા કુળદેવતા અને કુળદેવીના સમૂહ નિવેદ ગાયત્રી હવન સમૂહ પ્રસાદ તથા સ્નેહ મિલન યોજવામાં આવેલ અને ખૂબ જ સફળ રહેલ અને એમાં અલગ અલગ ક્ષેત્રોમાં કાબેલિયાત ધરાવતા અલગ અલગ વિષયોના આપણા કુટુંબના દીકરા દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષની માફક આ વર્ષે પણ આપણે બારાઈ કુટુંબ તરફથી એવોર્ડ એનાયત કરેલ છે અને એ જ રીતે આપણે આ ખૂબ જ સારા માહોલમાં અને ખૂબ જ ઉત્સાહપૂર્વક 650-700 ગોઠીઓ એટલે કે બારાઈ કુટુંબના સભ્યો સાથે આ ઉજવણી કરવામાં આવી હતી અને આજે એ નિમિત્તે મનસુખભાઈ બારાઈ થાણાવાળા ગુરુપ્રેરણા હોટલ દ્વારકા જે ધરાવે છે એમણે બારાઈ કુટુંબની દીકરીઓ માટે અડધી ફી ભરવાની જાહેરાત કરી છે. લોકસભાની ચૂંટણીને માત્ર હવે ગણતરીના જ દિવસો ત્રીજા તબક્કા માટે બાકી રહ્યા છે, ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર રાહુલ ગુપ્તાએ અપતક મીડિયાના માધ્યમથી તમામ મતદારો ભલે પછી તે પ્રથમ મતદારો હોય તેમને આહવાન કરતા જણાવ્યું હતું કે મતદાન એ મહાપર્વ છે જેનો સર્વે કોઈ લોકોએ લાભ લેવો જોઈએ. મતદારોને ગર્વની લાગણી અનુભવાય તે માટે સેલ્ફી ઝોનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ એમ આગામી 23 એપ્રિલ 2019 રોજ જ્યારે લોકસભા માટેનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે હું ડૉક્ટર રાહુલ ગુપ્તા, જિલ્લા ચૂંટણી અધિકારી રાજકોટ, સૌ રાજકોટવાસીઓને અપીલ કરીશ કે આપણે સૌ મોટી સંખ્યામાં આગામી 23 એપ્રિલ 2019 રોજ આપણા મત અધિકારનો ઉપયોગ કરીએ અને આ લોકશાહીના સૌથી મોટામાં મોટા પર્વને સફળ બનાવીએ. ખાસ કરીને જે યુવા મતદારો છે કે જે પ્રથમ વખત પોતાનું વોટ નાખશે એ લોકોને પ્રેરિત કરવા માટે, એ લોકોમાં ઉત્સાહ જાગે તે માટે આપણે શહેરમાં જુદી જુદી પબ્લિક પ્લેસીસ ઉપર સેલ્ફી પોઈન્ટ્સ પણ ક્રિએટ કર્યા છે જેથી કરીને તેઓ પોતાનું મત આપીને અને સેલ્ફી પડાવીને સોશિયલ મીડિયા ઉપર પણ અપલોડ કરી શકે અને બીજા લોકોને પણ પ્રોત્સાહિત કરી શકે. સમસ્ત ચોવટિયા પરિવારને જીવન જ્યોત રણ ખાંભીના સુરાપુરા વીરરા બાપાના પાવન સાનિધ્યમાં સમસ્ત પિતૃતર્પણ મહોત્સવ અંતર્ગત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રાવિકો શાસ્ત્રી ભરતભાઈ મહેતાના વ્યાસાસનથી કથાનું રસપાન કરી રહ્યા છે. સમાચારના અંતમાં ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. તો આ તાજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.